સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો બન્યા બેફામ. આરોગ્ય વિભાગે રેજિમેન્ટમાં દરોડો કરતા ન લાગ્યું કશું હાથ. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા લાવી રંગ. મુલાકાત બાદ હરકતમાં આવેલા વહીવટીતંત્રે અસરગ્રસ્ત ખેડૂતોનું શરૂ કર્યું નિરીક્ષણ. કાગળ ઉપર ગ્રામ પંચાયત ચલાવતા કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે સભ્યો અને ગ્રામજનોના સંગીન આક્ષેપો. પાલનપુરમાં શરૂ થયેલી પાસપોર્ટ કચેરી જિલ્લાની જનતા માટે બની આશીર્વાદરૂપ સમાન. શરૂ થવાથી અત્યાર સુધીમાં પાસપોર્ટ નીકાળવા માટે આવી 45,000 અરજીઓ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે આરોગ્યની ટીમે શહેરમાં ગેરકાયદેસર ચાલતા દવાખાનાની તપાસ હાથ ધરી હતી. આરોગ્યની ટીમે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલા દવાખાને પહોંચી તપાસ કર્યા બાદ શહેરમાં અન્ય કોઈ સ્થળે જો આવી પ્રવૃત્તિ ચાલતી હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા આવા ઊંટવેદો ઉપર લગામ કસવા માટે ડીસાની આરોગ્ય વિભાગની ટીમે લોકોની ફરિયાદોના પગલે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલા ડોક્ટર સંજય કાપડિયાના ક્લિનિક ઉપર તપાસ કરવા પહોંચી હતી. પરંતુ આરોગ્ય વિભાગની ટીમને અહીંથી કશું હાથ લાગ્યું ન હતું અને સવારે જ્યારે આરોગ્યની ટીમ ત્યાં ક્લિનિક ઉપર પહોંચી ત્યારે ડોક્ટર સંજય કાપડિયા તો આવ્યા ન હતા, પરંતુ તેમના કમ્પાઉન્ડર દ્વારા ક્લિનિકની સફાઈ કરવામાં આવી રહી હતી. જ્યારે સ્થળ ઉપર કોઈ જ દર્દી હાજર જોવા મળ્યા ન હતા, જેથી આરોગ્ય વિભાગની ટીમે કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી. પરંતુ ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે ડીસા શહેર કે તાલુકામાં વગર ડિગ્રીએ કોઈ તબીબ એલોપેથી સારવાર કરતા હશે અને તેની ફરિયાદ મળશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય સાથે ચેડા કરતા લોકો વિશે ફરિયાદો મળેલ હતી. તે અનુસંધાને આજે અમે ડીસા સિટીમાં રેજિમેન્ટ એરિયામાં તપાસ કરવા આવતા એક જગ્યાએ ડૉક્ટર સંજય કાપડી MBBSનું બોર્ડ મારેલ હતું. તે જગ્યા સ્થળે તપાસ કરતા અંદર કોઈ કમ્પાઉન્ડર બેઠેલ હતો. ત્યાં જઈને પૂછતા કમ્પાઉન્ડર કે મારા ડૉક્ટર તો આવ્યા નથી, હમણાં આવશે. પરંતુ પાછળથી ડૉક્ટર કમ્પાઉન્ડર જતો રહેલ અને ડૉક્ટરનો કોઈ કોન્ટેક્ટ થયેલ નહીં. તો આ બાબતે મારે ખાસ આ પ્રસંગે જણાવવાનું કે જે અત્યારે કોઈ જે ડિગ્રી વગરના કોઈ પણ પ્રેક્ટિસ કરતા હોય તેને ખાસ મારી ચીમકી છે કે જો આવું કોઈ પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો તેમને તમામે આવી પ્રેક્ટિસ બંધ કરી દેવી, નહીં તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે, પોલીસ કેસ કરવામાં આવશે. તો આ મારી ખાસ તમામ ગ્રામજનોને પણ વિનંતી છે કે જો કોઈ આવું તમારા એરિયામાં દેખાય તો ખાસ અમારે તાલુકા હેલ્થ કચેરીએ જાણ કરવી. ના, અત્યારે કોઈ ક્લિનિક ઉપર દર્દી જોવા મળેલ ના હતા. કમ્પાઉન્ડર હતો, પરંતુ તે એમ કહેતો હતો કે મારા ડૉક્ટર પાલનપુરથી આવે છે, પરંતુ અમે એની રાહ જોવાનું કહેતા એ તરત જ તાળું મારીને ભાગી ગયો. એટલે મને શંકા છે કે એ ખાલી ડૉક્ટરનું બોર્ડ મારીને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ, અને જો હવે અમને જોવા મળશે તો અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું. આજે શું કાર્યવાહી કરવા? આજે કાર્યવાહી અમે એને જે ડૉક્ટરનું MBBSનું બોર્ડ માર્યું છે તે ડૉક્ટરનો અમે કોન્ટેક્ટ કરી એનો જવાબ લઈ અને જો એ ડૉક્ટર આવે છે કે નહીં એની ખાતરી કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી કામગીરી એ સારી પહેલ છે, પરંતુ આજે આરોગ્યની ટીમને તપાસ દરમિયાન કશું જ મળ્યું ન હતું. ત્યારે ડીસા શહેરમાં અનેક એવા ઊંટવૈદ માનવ ગેરેજ ચલાવીને લોકોના આરોગ્ય ઉપર પ્રયોગ કરી રહ્યા છે, ત્યાં પણ એક નજર કરવી જરૂરી છે. કારણ કે આવા ઊંટવૈદમાં મોટાભાગના તત્વો હોમિયોપેથી અને આયુર્વેદની ડિગ્રી મેળવીને એલોપેથી સારવાર કરતા હોય છે અને તેમના દ્વારા કરવામાં આવતી સારવાર લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ત્યારે નાણાં કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંક કરે તે પણ ખૂબ જ જરૂરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક અકસ્માત થરાદ સાંચોર હાઈવે ઉપર સર્જાયો છે. ગનીમતે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થરાદ સાંચોર હાઈવે ઉપર કાપડ ભરેલી ટ્રકના ચાલકે અન્ય એક ટ્રકની ઓવરટેક કરવા જતા કાપડ ભરેલી ટ્રકના ચાલકે સંતુલન ગુમાવતા ટ્રકે પલટી મારી હતી. આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. મુડેઠા ટોલનાકા નજીક ટાટા ટ્રેલરનો ચાલક મુડેઠા ટોલનાકા આગળ ટ્રેલર ઉભી રાખી ડ્રાઈવરે ગાડીના ટાયર અને ઉપરના ભાગે તાડપત્રીની તપાસ કરતા ઉપરના ભાગે પાછળથી તાડપત્રી કપાયેલી જણાઈ હતી. તાડપત્રી કપાયેલી હાલતમાં જોવા મળતા ડ્રાઈવર સોનારામ ગોમારામ જાટે તાડપત્રીની અંદર તપાસ કરતા અંદર રહેલા રિફાઇન્ડ સોયાબીન તેલના 108 બોક્સ ચોરાયેલા નજરે પડ્યા હતા. આ ઘટના બાદ ટ્રક ચાલકે 86,400 કિંમતના રિફાઇન્ડ સોયાબીન તેલની ચોરીની ફરિયાદ નોંધાવી છે. બેરડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. હવે તો રોજ સવાર પડે ને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું ન પડ્યું હોય તે અશક્ય બની ગયું છે. આ કેનાલોનું બાંધકામ એટલું તકલાદી કરવામાં આવ્યું છે કે જેવું આ કેનાલોમાં પાણી છોડાય છે કે તરત જ કેનાલોમાં ગાબડા પડવા માંડે છે. ત્યારે આજે સવારે રાધાનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી કુંડાળિયા તરફ જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. કુંડાળિયા ગામ નજીક ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પ્રકાશભાઈ સોલંકીના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત કેનાલમાંથી લાખો લીટર પાણીનો પણ બગાડ થયો હતો. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સમય ઉપર મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડવાના દાવા કરતું એસટી નિગમ અનિયમિતતાની મિસાલ રજૂ કરી રહ્યું છે અને સરહદી વિસ્તારમાં એસટીની સુવિધાને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ વાવ ગોલગામ હરિપુરા બસની, તો આ બસ અનિયમિત હોવાના લીધે આ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવના જોખમે ખાનગી સાધનોની સવારી કરવી પડી રહી છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓએ એસટી પાસ નીકળેલા હોવા છતાં વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં જવાની નોબત આવી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા લાવી રંગ. મુલાકાત બાદ હરકતમાં આવેલા વહીવટીતંત્રે અસરગ્રસ્ત ખેડૂતોનું શરૂ કર્યું નિરીક્ષણ. કાગળ ઉપર ગ્રામ પંચાયત ચલાવતા કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે સભ્યો અને ગ્રામજનોના સંગીન આક્ષેપો. પાલનપુરમાં શરૂ થયેલી પાસપોર્ટ કચેરી જિલ્લાની જનતા માટે બની આશીર્વાદરૂપ સમાન. શરૂ થયાથી અત્યાર સુધીમાં પાસપોર્ટ નીકાળવા માટે આવી 45,000 અરજીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી
બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બીકે ન્યૂઝ ચેનલ હંમેશા લોકોને પડતી મુશ્કેલીઓને સચોટ રીતે વાચા આપવાનું કામ કરતી આવી છે અને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતા અને ખેડૂતો માટે હંમેશા આગળ આવીને તેમની સમસ્યાનું સમાધાન લાવવાની ન માત્ર પહેલ કરી છે પરંતુ તેનું સમાધાન પણ લાવી આપ્યું છે. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના ખેડૂત પ્રેમને લઈ તેમના દ્વારા સરહદી વિસ્તારમાં એરંડાના પાકમાં આવેલી જીવાતોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો રિપોર્ટ બીકે ન્યૂઝ ચેનલે રજૂ કરતાં વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે અને બનાસકાંઠા જિલ્લાની ડાયગ્નોસ્ટિક અને ખેતીવાડી અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ શરૂ કરી દીધું છે. આ બાબતનો શ્રેય પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને મળે છે કે તેમના દ્વારા ખેડૂતોના હિત અંગે વિચારી તાત્કાલિક આ કામગીરી શરૂ કરાવી છે. આખી ઘટના ઉપર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર, બાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એરંડાનું વાવેતર કર્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એરંડાના પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાત આવી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ જીવાત એક પ્રકારની ઈયળ છે અને આ ઈયળ ખેડૂતોના એરંડાના આખા ઉભા પાકને ખાઈ જતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે આ અંગે સ્થાનિક ખેડૂતોની આ મુશ્કેલી અંગે ચિંતિત પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોની મુલાકાત લઈ ઘોડિયા ઈયળના ઉપદ્રવ ધરાવતા વિસ્તારની ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું અને આ અંગે સરકારમાં પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. પૂર્વ મંત્રીએ ખાતરી આપ્યાને માત્ર 24 કલાક જેટલો જ સમય થયો છે અને તંત્ર હરકતમાં આવી ગયું છે. ડાયગ્નોસ્ટિક અને ખેતીવાડી અધિકારીની ટીમોએ સરહદી વિસ્તારોમાં પહોંચી ખેડૂતોને થઈ રહેલા નુકસાન અંગે નિરીક્ષણ શરૂ કરવા ઉપરાંત દવાઓનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. અત્યારે ખેતીવાડી નિયામક અને ખેતીવાડી અધિકારી સહિત અન્ય ટીમો સરહદી વિસ્તારની મુલાકાત લઈ રહ્યું છે. શંકરભાઈ ચૌધરી દ્વારા વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોની મુશ્કેલી અંગે વહીવટીતંત્રનું ધ્યાન દોરતા ખેડૂતો શંકરભાઈ ચૌધરી પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના મુજબ ભારતનો દરેક નાગરિક ઘર વિહોણો ન રહે અને પોતે જ પોતાના ઘરનો માલિક બને તે માટે વર્ષ 2017માં ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે જાહેરાત કરી હતી. જેમના પાસે પોતાનું ઘર નથી અને કાચું મકાન છે, ઝૂંપડા છે, તેવા ગરીબ પરિવાર માટે આગામી વર્ષે 2022 સુધી સમગ્ર ભારતમાં 1 કરોડ પ્રધાનમંત્રી આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા વાસણ ગામે આવાસ મેળાનું આયોજન કરી લાભાર્થીઓને વિધિવત ગૃહ પ્રવેશ કરાયો હતો. આજે વાસણ ગામ ખાતે ધાનેરા તાલુકાના 10 ગામોના લાભાર્થીને એક જ સ્થળ ઉપરથી જરૂરી આવાસ માટેના દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી પ્રથમ હપ્તો, બીજો તેમજ ત્રીજા હપ્તા માટેની કામગીરી કરાઈ હતી. આજે વાસણ ગામે એટા, ગોલા, પેગિયા, જડિયા, જાડી, હડતા, શેરગઢ, ધરણોધર, રામપુરા, છોટા સહિતના ગામોના લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને એક સાથે 150 જેટલા લાભાર્થીને આવાસના હપ્તાની ચુકવણીની કામગીરી કરવામાં આવી હતી.
આવાસ દિનની ઉજવણીમાં ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઓથીભાઈ રબારી, ધાનેરાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી કનુભાઈ પ્રજાપતિ, વાસણ ગામના સરપંચ મંજીભાઈ રબારી, તલાટી દરવતભાઈ પંડ્યા સાથે આવાસ યોજના વિભાગના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યારે વર્ષોથી ખેતરમાં મજૂરી કામ કરી ઝૂંપડામાં રહેતા પટણી રૂપાભાઈને આજે પોતાના ઘરનું મકાન મળતા આ પરિવારમાં અપાર ખુશી જોવા મળી હતી અને આ પરિવારની ખુશી તેમની આંખે જોવા મળી હતી. એટલે સાહેબ આ મકોમાં આ કરી આવ્યો એટલે આ કેટલો અડધો બાકી છે એ મળી જવાનો. આ કૃષિ કરે આપણે ગોધળી બરાબર બરાબર. હવે જે સાહેબ આ જે વધારે કરે હા સર. પેલા કેવું રહેતા કાકા, કેવું ઘર હતું તમારું? પેલા ઝોપડો હતું સાહેબ, ખેતરમાં રહેતા. શું તકલીફ પડતી ત્યારે? ત્યારે ત્યારે તકલીફ તો આ પડતી, આ કોઈ ખેતીવાડી કરતા તમારે સંતાન નથી કોઈ? ના. ડોશી ડોશી ઓધરી. ખાસ કરીને કેટલાક લાભાર્થી પોતાનું મકાન સમય મર્યાદામાં પૂર્ણ ન કરતા આવા લાભાર્થી માટે સરકારે 6 માસમાં જો આવાસ પૂર્ણ કરે તો 20,000ની પ્રોત્સાહન રૂપે રકમ આપવાનું નક્કી કરતા આજે 7 લાભાર્થીને 20,000ના ચેક પણ અર્પણ કરાયા હતા. ધાનેરાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરીએ આજના દિવસની ઉજવણી ઉપર વધુ માહિતી આપી હતી. વાસણ ગ્રામ પંચાયતના તલાટી શ્રી તેમજ ક્લસ્ટરના તમામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના વર્ષ 2022 સુધીમાં હાઉસિંગ ફોર ઓલ એટલે કે સૌના માટે ઘર 2022 સુધીમાં પૂર્ણ થાય તે રીતે કાર્યક્રમના ભાગરૂપે આજરોજ ભારત સરકારની સૂચના તેમજ ગુજરાત સરકારની સૂચના મુજબ વાસણ મુકામે આવાસ દિનની ઉજવણી નિમિત્તે ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો જેમાં વાસણ, એટા, ગોલા, પેગિયા, ચડિયા, ચાડી, હડતા, શેરગઢ, ધરણોધર, રામપુરા, છોટા આ તમામ ગામના લાભાર્થીઓને વાસણ મુકામે એક આવાસ મેળાનું આયોજન કરી અને તેમને પ્રથમ, બીજા અને ત્રીજા હપ્તા માટે જે પણ ડોક્યુમેન્ટ્સ બાકી હોય તે માટે એક જ જગ્યાએ કલેક્શન કરી અને તમામ લાભાર્થીઓને સત્વરે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ જલ્દીથી આવાસ પૂર્ણ થાય અને એ લોકોને ગૃહ પ્રવેશ થાય એ માટે આજરોજ આ સૌને ગ્રામજનોને જાણ કરીને એક આવાસ મેળાનું આયોજન કરીને અને આ કામગીરી સત્વરે પૂર્ણ થાય તે હેતુથી સુંદર વાસણ ગ્રામ પંચાયતના તલાટી ગામ મંત્રીશ્રી આયોજન કરી જેમાં સૌએ સાથ સહકાર આપ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ધાનેરા તાલુકામાં લાભાર્થીને આવાસ માટે લાભ મળતા આજે લાભાર્થીઓ ભાવુક થઈ ગયા હતા અને દિલને સ્પર્શી જતા દ્રશ્યો સર્જાયા હતા. વર્ષો બાદ કોઈ સરકારી યોજનાનો સાચો લાભ લાભાર્થીઓને મળતા લાભાર્થીઓ પણ દિલથી સરકારનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. નવી ભીલડી મહિલા ઉત્પાદક મંડળી ખાતે 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી જિલ્લાઓમાં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કાર્યક્રમ જિલ્લાભરમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો નવી ભીલડી ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ જિલ્લા સંઘના ચેરમેન અણદાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં લાખણી એપીએમસીના ચેરમેન બાબુભાઈ પાનકુટા તેમજ બનાસ બેંકના વાઇસ ચેરમેન જીગરભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, જિલ્લા સંઘના તમામ ડિરેક્ટર તેમજ જિલ્લામાંથી પધારેલા સહકારી આગેવાનો અને વિવિધ મંડળીના ચેરમેન મંત્રીઓનું સ્વાગત રતનપુરા સરપંચ રામસિંહભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સહકાર વિશે લોકોને વિવિધ જાણકારી અણદાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. દર વર્ષે 14 નવેમ્બરના ઉજવાતા સહકાર દિવસની આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીમાં દેશભરની સહકારી સંસ્થાઓ આ સપ્તાહની પ્રસંગોચિત ઉજવણી કરે છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘ જિલ્લા સહકારી સંઘ દ્વારા પણ આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સહકાર પ્રવૃત્તિએ વિકાસ હરણફાળ ભરીને 79,395 ઉપરાંત સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રવેશ પણ કર્યો છે. ભીરડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા.
દિવાળીના તહેવારો બાદ નવા વર્ષ દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમોની મોસમ શરૂ થઈ છે. ત્યારે વડગામ ખાતે ભાજપનું સ્નેહમિલન સંપન્ન થયા બાદ આજે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી હબીબભાઈ એવરા, યાસીન ખાન ખોખર, લક્ષ્મણભાઈ સિરવી, બળદેવસિંહ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ નવીનસિંહ રાજપૂત, પીડી હડિયોલ, માનસંગભાઈ ઉપલાણા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં આગેવાનોએ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા માટે ખાતરી આપી હતી. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગૌસ્વામી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે વિકાસ પ્રક્રિયામાં જનભાગીદારી વધારવા અને પ્રજાલક્ષી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાના આશયથી સમયાંતરે જે તે ગામોમાં ગ્રામસભા યોજવાનો આવકારદાયક અભિગમ અપનાવ્યો હતો. જે તે સમયે આવી ગ્રામસભાઓ પરિણામલક્ષી બની હતી. જોકે હવે વહીવટીતંત્ર ગ્રામસભા યોજી માત્ર ફરજ પૂરું કરતી હોય તેમ અત્યારે ગ્રામસભાઓ નિરર્થક સુપુરવાર થઈ રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે પણ કંઈક આવું જ બન્યું છે. ગત 4 ડિસેમ્બરના રોજ ગ્રામસભા પંચાયતના સત્તાધીશોએ બંધબારણે બેઠક યોજી હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. કુંભાસણ ગામે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ યોજવામાં આવેલ ગ્રામસભામાં પણ ગામમાં કોઈ જાહેરાત કે ઢંઢેરાના માધ્યમથી કોઈને જાણ કર્યા વગર પંચાયતના સત્તાધીશોએ પોતાના મળતિયા માણસોને બેસાડી આ ગ્રામસભા ભરીને ઓનલાઈન ફોટા અપલોડ કરી કામગીરી કરી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. અને પંચાયતના કામ અર્થે ગયેલ લોકોની હાજરી ગ્રામસભામાં બતાવી હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. આંગે સ્થાનિક અગ્રણી હિદાયતુલ્લા પરમારે જણાવ્યું હતું કે વર્ષની 4 ગ્રામસભા થવી જોઈએ અગાઉ પણ 1 ગ્રામસભા ભરીને ઓનલાઈન ફોટા અપલોડ કરી દેવાયા છે અને માત્ર કાગળ ઉપર ગ્રામસભા ભરીને જે અધિકારીઓ હોય તેનાથી પ્રજાને વંચિત રાખવામાં આવે છે. જે ગ્રામસભા ભરવામાં આવી જેની ગામમાં કોઈને ખબર નથી. ઓફિશિયલી જે ફોટા અપલોડ કરેલા છે તે ફોટામાં દેખાતા વ્યક્તિને પણ ખબર નથી. તો અમારા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામસભા થાય છે કે નથી થતી એ જ ખબર નથી પડતી. ગઈ ગ્રામસભા વિશે હું તમને કહું તો જે ઓફિશિયલી 31 ડિસેમ્બર 2018 હતી એની જગ્યાએ એમને ગામને અંધારામાં રાખી અને 30 ડિસેમ્બરે જાતે ભરી અને GPDPના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરી દીધી. એવું જ આ 4/11 એક ગ્રામસભા હતી રાજ્ય લેવલની, જેમાં અમને ગામને અંધારામાં રાખી અને આ બધા અપલોડ કરી દીધો ડેટા અને અમને ગઈકાલે ખબર પડી. કહેવાનો મતલબ કે ગ્રામસભાને જે અધિકારો આપેલા છે એ અધિકારો ગામ લોકોને વંચિત રાખવા માટે, ગામમાં થતા જે વિકાસના કામો હોય, ગયા વર્ષના ફાઇનાન્શિયલી, આવતા વર્ષના ફાઇનાન્શિયલી વર્ષના હિસાબો રજૂ કરવાના હોય, જો ગામ લોકોને જ આ ખબર નહીં પડે, ગામના સુખ અને હિત માટે જો ગ્રામ પંચાયત અને વહીવટદારો જ લોકોને જાણ નહીં કરે તો ગામનું હિત કઈ રીતે હશે અને ગામ સુખી નહીં થાય તો દેશ કઈ રીતે સુખી થશે. કોઈ આખા ગામમાં અમે તપાસ કરી ગઈકાલે, દરેકના સ્ટેટમેન્ટ એવા કે અમને કશું ખબર નથી. અને જે ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે ફોટા અપલોડ કરેલા છે એમાં બેઠેલા લોકો જોડે બી અમે ચર્ચા કરી, ગામના જે મેમ્બરો હોય છે પંચાયતના એમના જોડે બી પૂછ્યું, પણ કોઈને કશું ખબર નથી કે ગ્રામસભા થઈ છે કે નથી થઈ. ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7ના સભ્ય અનિલભાઈ સાળવીએ જણાવ્યું હતું કે ખાનગી ગ્રામસભા ભરાય છે અને એજન્ડા પ્રમાણે કામ કરાતું નથી અને વેરિફિકેશનના નામે ખોટા લોકોને બેસાડી ફોટા પાડી કામગીરી બતાવી દેવામાં આવે છે. મને પણ આ ગ્રામસભાની જાણ કરવામાં આવી ન હતી. મને તો ને મને પણ બીજા કોઈ પણ સદસ્યને પણ જાણ કરવામાં આવે નથી. આ જે ગ્રામસભા નથી પણ કંઈક ખોટી રીતે લોકોને બોલાવીને બીજા મીન વેરિફિકેશન નામે બહાડીને ફોટા પાડીને નીકળે, આમાં કોઈ સદસ્ય પણ હાજર નથી આ ગ્રામસભાની અંદર. મારું નામ અનિલકુમાર અમદાવાદ સાળવી. અને બીજું કે અવારનવાર પંચાયતની મિટિંગમાં કોઈ પંચાયત સદસ્યો પણ હાજરી આપતા નથી. જે સતત પંચાયતમાં ચૂંટાય ત્યારથી ગેરહાજર છે, તો પણ તેમને સરકારી નિયમ પ્રમાણે સસ્પેન્ડ પણ કરવામાં આવતા નથી. ગ્રામસભાના ફોટા પાડીને ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે, પરંતુ આ ગ્રામસભા ફરજી હોવાનો ખુલાસો અપલોડ થયેલા ફોટા જ આપી રહ્યા છે. જે ફોટા અપલોડ કરવામાં આવ્યા છે તેમાં દેખાતા અશ્વિનભાઈ નાઈનો અમારા સંવાદદાતાએ સંપર્ક કર્યો ત્યારે અશ્વિનભાઈ નાઈએ જણાવ્યું હતું કે પોતે ગ્રામ પંચાયતમાં દાખલો લેવા આવ્યા હતા અને તે સમયે ગ્રામ પંચાયતમાં બેઠા હતા. તે દરમિયાન તેમને પણ ખબર ન હતી અને તેમના ફોટા પાડી દેવામાં આવ્યા છે. અમે તો દાખલો લેવા આવ્યા હતા અને અહીંયા બધા બેઠા હતા, બેસો એમ કીધું એટલે બેસી ગયા, કશું ખબર નહીં. કુંભાસણ ગ્રામ પંચાયતના અંધેર વહીવટના જ્યારે આટલા પુરાવા હોય ત્યારે અમારા સંવાદદાતાએ કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરી
તેમના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સરપંચ તેમના બચાવમાં ઉતરી આવીને પુરાવાનો ઇનકાર કર્યો હતો અને ગામમાં થતા વિકાસના કામોમાં અવરોધ ઉભા કરતા તત્વો દ્વારા આ ખોટા નાટક ઉભા કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષથી અમુક ગામના લોકો વિકાસના કામોમાં અવરોધ ઉભો કરે છે અને અમે 4/11/2019 રોજ ગ્રામસભા ભરેલી અને અમારી પંચાયતને બદનામ કરવા માટે આ લોકો મીડિયા માધ્યમ દ્વારા અમને ખોટા બદનામ કરે છે. સરપંચ સાહેબ, આંખ બંધ કરી દેવાથી અંધારું ન થઈ જાય, જ્યારે ગામમાં એક બે નહીં પરંતુ ઘણા બધા લોકો પુરાવા સાથે આક્ષેપ કરતા હોય ત્યારે એ વાતનો સ્વીકાર કરીને ગામનો ન્યાયિક વહીવટ કરવો જોઈએ અને તમારી ફરજ પણ છે અને ગ્રામજનોએ તમને એના માટે ચૂંટ્યા પણ છે. પરંતુ ધ્યાન છતાં જો ભાનમાં નહીં આવો તો જે ગ્રામજનોએ તમને તકતો તાજ પહેરાવ્યો છે તે જ ગ્રામજનો આસમાનથી જમીન ઉપર લાવતા પણ વાર નહીં કરે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં શરૂ થયેલી પાસપોર્ટ કચેરી જિલ્લાની જનતા માટે બની આશીર્વાદરૂપ સમાન. શરૂ થવાથી અત્યાર સુધીમાં પાસપોર્ટ નીકાળવા માટે આવી 45,000 અરજીઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પરદેશ જવા માટેની ઉત્સુકતા દિન પ્રતિદિન વધી રહી છે. પછી ભલે વ્યવસાય ક્ષેત્રે હોય કે મોજ મસ્તી, પણ વિદેશની ધરતી ઉપર જવાની ગેલછામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેનું અનુમાન પાસપોર્ટની અરજીઓને આધારે કરી શકાય છે. જિલ્લા મથક પાલનપુરમાં પાસપોર્ટ કચેરી કાર્યરત થયા બાદ આજ દિન સુધીમાં 48,000 જેટલા પાસપોર્ટ માટે અરજીઓ આવી છે. દર મહિને એવરેજ 1,000થી વધુ પાસપોર્ટની અરજીઓ બનાસકાંઠા જિલ્લામાં રજીસ્ટ્રેશન થઈ રહી છે. અમદાવાદ સુધી બનાસકાંઠા વાસીઓને પાસપોર્ટ માટે હેરાન ન થવું પડે તે માટે કેન્દ્રની મોદી સરકારે 2017ના વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં આવેલી જિલ્લા પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ કચેરીનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોસ્ટ ઓફિસના કચેરી અધિક્ષક અખારામે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠામાં દિવસે ને દિવસે પાસપોર્ટ માટે અરજદારોનો ધસારો વધી રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ માટે પાલનપુરથી વિનોદ સુંદેસા. ભારતીય ડાક વિભાગ ઓર વિદેશ મંત્રાલય કે MOU કે તહેત બનાસકાંઠા મેં પાસપોર્ટ કાર્યાલય કા ઉદઘાટન આજ સે લગભગ 2.5 વર્ષ પૂર્વ હુઆ થા, ઓર જિસકે તહેત બનાસકાંઠા જિલ્લે કે જો આમજનો કો પાસપોર્ટ બનાને કી સુવિધા યહીં બનાસકાંઠા પોસ્ટ ઓફિસ સે મિલ રહી હૈ, ઓર ઇસકે તહેત અભી તક 45,000 સે અધિક એપ્લિકેશન્સ પાસપોર્ટ્સ કે લિયે પ્રાપ્ત હુઈ હૈ ઓર પબ્લિક કે અંદર ઇસકા અચ્છા રિસ્પોન્સ આ રહા હૈ. લગભગ 35-50 કે બીચ મેં એવરેજ રહેતા હૈ, કભી ઇસે જ્યાદા ભી હોતી હૈ, બટ અમૂમન એવરેજ હી 35 સે તો લગભગ ઉપર હી રહેતા હૈ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો બન્યા બેફામ. આરોગ્ય વિભાગે રેજિમેન્ટમાં દરોડો કરતા ન લાગ્યું કશું હાથ. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા લાવી રંગ. મુલાકાત બાદ હરકતમાં આવેલા વહીવટીતંત્રે અસરગ્રસ્ત ખેડૂતોનું શરૂ કર્યું નિરીક્ષણ. કાગળ ઉપર ગ્રામ પંચાયત ચલાવતા કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે
સભ્યો અને ગ્રામજનોના સંગીન આક્ષેપો. પાલનપુરમાં શરૂ થયેલી પાસપોર્ટ કચેરી જિલ્લાની જનતા માટે બની આશીર્વાદરૂપ સમાન. શરૂ થવાથી અત્યાર સુધીમાં પાસપોર્ટ નીકાળવા માટે આવી 45,000 અરજીઓ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.